આગામી 30મી સુધીમાં પાન કાર્ડની આધાર લિંક નહીં કરાવાય તો કેન્સલ થઈ શકે છે. પાન કાર્ડ મહત્વનો દસ્તાવેજ છે. આવકવેરા રિટર્ન ભરવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. જ્યારે નાણાકીય મોટી લેવડ દેવડ બેંક થકી કરવી હોય ત્યારે પણ પાન કાર્ડની જરૂર પડે છે. જો કે હવે સરકારના નિયમ મુજબ તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક હોવું જરૂરી છે. જો તેમ નહીં હોય તો 30મી જૂન પછી પાન કાર્ડ રદ થઈ શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટ્રેક્સ એ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટેનો સમય મર્યાદા વધારી હતી. જો કે વધારેલી સમય મર્યાદાનો પણ 30 જૂને છેલ્લો દિવસ છે. સીબીડીટી આધારથી પાન કાર્ડને લિંક કરવાની સમય મર્યાદા અત્યાર સુધી 4 વાર વધારાઈ છે. સરકારે 11.44 લાખ પાન કાર્ડ બંધ કરી દીધા છે અથવા તો તેને નિષ્ક્રિય કેટેગરીમાં નાખી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓનલાઈન રિટર્ન ભરવા માટે પહેલા આધાર અને પાન કાર્ડ લિંક કરાવવું પડશે. સરકારે પાન કાર્ડ સાથે આધાર જોડવું ફરજિયાત બનાવ્યું છે. જો પાન કાર્ડ લિંક નહીં હોય તો ઓનલાઈન આઈટીઆર ફાઇલ નહીં કરી શકાય અને તમારું ટેક્સ રિફંડ પણ અટકી શકે છે.